વાલિયા તાલુકાના રૂપનગર સ્થિત કેન્દ્રીય નવોદય વિદ્યાલય જર્જરિત બનતા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં મુકાયા છે। ગુજરાતની કેટલીક સરકારી શાળાઓની ઇમારતો જ નહીં પરંતુ ભરૂચ જિલ્લાની એકમાત્ર વાલિયા રૂપનગર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયની 35 વર્ષ જૂની બિલ્ડિંગ અને હોસ્ટેલને અનસેફ જાહેર કરી દેવાઈ છે। આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી રેસિડેન્શિયલ સ્કૂલમાં ધોરણ 6-12ના 500 જેટલા વિદ્યાર્થીઓ રહેવા સાથે અભ્યાસ કરે છે। કોરોના કપરો કાળ વીતી ગયે 2 વર્ષ થયા છે, છતાં આ કેન્દ્રીય સ્કૂલમાં હજી પણ ધોરણ 6-8ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં જ શાળા સંચાલકો મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓનો ભાવિ સાથે અહીં જ ઓફલાઈન શિક્ષણ માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે તો જીવનું જોખમ રહેલું છે। ધોરણ 9-12ના વર્ગો તો ઓફલાઈન ચાલી રહ્યા છે, પણ તે પણ જોખમ વચ્ચે નવી બિલ્ડિંગ સાથે કોન્ટ્રાક્ટર એજન્સી CPWD દ્વારા ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ પણ બની રહી છે। જો કે કામ અત્યંત મંથર ગતિએ ચાલતું હોવાથી ખુદ પ્રિન્સિપાલ અને સ્ટાફ પણ ભરોભર નારાજ છે। હવે ધોરણ 8ના વાલીઓ પ્રિન્સિપાલને રજૂઆત કરવા આવ્યા હતા। પોતાના બાળકોનો અભ્યાસ બગડી રહ્યો હોય વાલીઓએ બાળકોના જોખમ વચ્ચે પણ ઓફલાઈન વર્ગો ચાલવવા સંમતિ પત્રકો આપી દીધા છે, પણ જો જોખમી કેન્દ્રીય શાળાની ઇમારત હોનારત સર્જે તે પહેલાં નવી ઇમારતના કામમાં ઝડપ લાવવા વાલીઓ સ્ટાફ અને પ્રિન્સિપાલે માંગ કરી હતી। મારી બેબી ધોરણ 8માં રૂપનગર જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે। આજરોજ અમે પ્રિન્સિપલ સાહેબને રિક્વેસ્ટ કરવા આવેલા, જ્યારથી પણ આ કોરોના આવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી બાળકો જે છે એ ઓનલાઈન જ ભણે છે 6, 7 અને 8। તો અત્યારે આજે અમારા 8 ધોરણ 8ના બધા જ પેરેન્ટ્સ પ્રિન્સિપલ સાથે મિટિંગ કરી, પ્રિન્સિપલ સાહેબને અમારી રજૂઆત કરી કે બાળકોનું ભવિષ્ય ખતરામાં છે, આગળ જતાં બોર્ડમાં આવશે તો એ લોકો સારી રીતે ઘરે મોબાઈલમાં અભ્યાસ નથી કરી શકતા, ઘણા લોકોને નેટવર્કનો ઇશ્યુ હોય છે, અહીંયા પણ ઘણીવાર ગામનો એરિયા હોવાથી લાઇટનો પણ ઇશ્યુ રહે છે। તો અમે પ્રિન્સિપલને બધું પ્રિન્સિપલ સાહેબને બધી રજૂઆત કરી, પ્રિન્સિપાલ સાહેબ જોડેથી અમને પોઝિટિવ રિવ્યૂ મળ્યો છે, પોઝિટિવ આન્સર મળ્યો છે। યહાં કી મેઇન સમસ્યા જો હૈ હમ લોગો કો ઓર પાલકો કો ઓર હમારે યહાં પર જો બચ્ચે પઢ રહે હૈ ઉનકે લિયે યે હૈ કે બિલ્ડિંગ જો હૈ યહાં કી બહોત પુરાની હો ચુકી હૈ, કમ સે કમ 30-35 સાલ ઇસ બિલ્ડિંગ કો પૂરા હુઆ હૈ, और उस समय में बना हुआ यह बिल्डिंग जो है उसका ढांचा अभी जो है पूरा ख़राब हो चुका है और बिल्डिंग का कुछ हिस्सा जो है उसका गिर भी चुका है, जिसकी वजह से जो है कि हम लोग यहाँ जो कुछ क्लासेस अभी चला रहे ऑफलाइन, तो बच्चे स्टाफ और मैं खुद जो है कि हम लोग बहुत टेंशन में है और बहुत ही रिस्क लेकर हम लोग जो है स्कूल अभी चला रहे कि स्कूल बिल्डिंग बहुत ख़राब है और वो कभी भी गिर सकती है और स्कूल बिल्डिंग का जो कुछ हिस्सा ऑलरेडी गिर चुका है। तो मैंने मेरी तरफ से जो है जो कोशिश करके जो है नया बिल्डिंग का कुछ सैंक्शन करवाया है, बिल्डिंग का काम भी शुरू हो गया है, नया कंस्ट्रक्शन स्कूल बिल्डिंग का, और हॉस्टल 2 हॉस्टल है, बॉयज़ हॉस्टल गर्ल्स हॉस्टल, उसका भी काम शुरू हो चुका है ऑलरेडी। लेकिन काम में थोड़ा सा बहुत मतलब स्लो है, स्पीड बहुत कम होने की वजह से ये काम जल्दी पूरा नहीं हो रहा है। जैसे जैसे बच्चों को रखेंगे और कोई इंसिडेंस हो जाएगा तो ये जो है नाइंसाफ़ी हो जाएगी बच्चों के साथ में, क्योंकि लाइफ सबसे इंपॉर्टेंट है। एकेडमिक हम लोग थोड़ा सा आज नहीं तो कल कवर कर सकते हैं, लेकिन बच्चों को अनसेफ जगह पर हम रखेंगे तो बहुत मतलब कुछ भी घटना अगर होगी तो वो बहुत ख़तरनाक होगी। तो इसलिए हम लोग सोच रहे थे, लेकिन अभी पेरेंट्स कुछ मिलने के लिए आए थे 8वीं क्लास के, उनका कहना है कि ठीक है ये बिल्डिंग अगर इस प्रकार की है, कुछ दिनों की अगर बात है नई बिल्डिंग बनने तक, तो हमारे बच्चे वहाँ एडजस्ट कर देंगे और जहाँ हो सकता है कि वहाँ अगर आप एडजस्ट हो जाता है तो वहाँ पर रखिए। तो 8वीं क्लास के सारे पेरेंट्स ने अपना सम्मति, यहाँ सारे के सारे पेरेंट्स आए थे, उन्होंने सम्मति दे रखी है।